હેલો ફ્રેન્ડ્સ, મોન્સૂન્સ કિચનમાં સ્વાગત છે તમારું. આજે આપણે શ્રાદ્ધની થાળી બનાવી લઈશું. તો તે માટે મેં અહીંયા 1 લિટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને તેને 10 મિનિટ માટે મેં ઉકળવા દીધું હતું. અને આ 1.5 ચમચી ચોખા મેં 15 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા તેને હું એડ કરી લઈશ. આ ડ્રાયફ્રૂટ છે મિક્સ, જેમાં કાજુ, બદામ, પિસ્તા અને ચારોલી છે. કાજુ બદામને અને પિસ્તાને મેં રાતે પલાળી દીધા હતા જેથી એને ચડતા વાર નહીં લાગે. તો હવે આપણા ડ્રાયફ્રૂટ્સને મેં મિક્સ કરી લીધા છે અને એને 10 મિનિટ પાસે પાછું ઉકળવા દઈશ. હવે તેની અંદર થોડી ખાંડ એડ કરી લઈશ સ્વાદ મુજબ, તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી લેજો. અને હવે આ 1 ચમચી દેશી ઘી એડ કરી લઈશ. ટામેટાં, લીલા મરચાં, લીલા ધાણા, આદુનો ટુકડો અને કાજુના ટુકડા લઈને હું એક પ્યુરી તૈયાર કરી લઈશ અને અગાઉ જે શાક બનાવવાનું છે ને એમાં હું આ એડ કરી લઈશ. હવે આપણું દૂધપાકનું દૂધ છે ને ઉકળીને તૈયાર થઈ રહ્યું છે તો તેની અંદર 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી લઈશ અને તેને સ્પેચ્યુલાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશ. અને કિનારી પર જે દૂધ ચોંટી રહ્યું છે એને પણ આપણે થોડું થોડું અલગ કરતા રહીશું. તો હવે આપણે છેલ્લે કેસરના તાતણા એડ કરી લઈશું અને તેને 10 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે 10 મિનિટ પછી આપણે એને જોઈ લઈશું. તો આપણા દૂધપાક બનીને તૈયાર છે, કારણ કે આપણું દૂધ છે ને એ લીટરમાંથી અડધું થઈ ગયું છે અને આપણા જે અંદર મસાલા છે એ પણ સારી રીતે બફાઈ ગયા છે અને કલર પણ સારો આવી ગયો છે. તો આપણો આ દૂધપાક બનીને તૈયાર છે. તો હું ગેસ બંધ કરી લઈશ. આ દૂધપાક છે ને જેમ ઠંડો થશે એમ ઘટ થશે અને ફ્રીજમાં ઠંડો થશે ને તો ખૂબ સરસ લાગશે. હવે બીજી બાજુ મેં એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે, તેની અંદર જીરું એડ કરીને તેલ એડ કરી લીધું હતું અને થોડું પાણી એડ કરી લીધું છે ચોખા મુજબનું અને 2 મિનિટ માટે તેને ઢાંકીને થવા દીધું હતું. હવે આપણા ચોખા છે એ મેં ધોઈને લઈ લીધા છે તો તેને હું અહીંયા એડ કરી લઈશ. અને મિત્રો, મીઠું પણ મેં એડ કરી લીધું છે અને 1 ચમચી લીંબુનો રસ. લીંબુનો રસ છે ને એ જીરાના કલરને બેસવાની દે ચોખામાં, કારણ કે લીંબુનો રસ એ ચોખાને વ્હાઇટ બનાવશે અને ભાત આપણા છે ને એકદમ સુટ્ટા બનશે. તો ભાતને હું સ્પેચ્યુલાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશ અને તેને થવા દઈશ. હવે આ બાજુ આપણે તુવરની દાળ લઈ લઈશ, જે મેં 2 કલાક માટે પલાળી લીધી હતી. હવે તેની અંદર પાણી એડ કરી લઈશ, મીઠું, હળદર અને તેલ એડ કરી લઈશ અને ઢાંકણ ઢાંકીને તેને આપણે 4-5 વિસલ કરી લઈશું જેથી આપણી તુવરની દાળ છે ને સારી રીતે બફાઈ જાય. અને આ બાજુ આપણા ભાતને આપણે જોઈ લઈશું. તો ભાતમાં થોડુંક જ પાણી રહ્યું છે તો 10 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું જેથી આપણા ભાત એકદમ સરસ તૈયાર થઈ જાય. તો જુઓ મિત્રો, આપણા ભાત બનીને તૈયાર છે. હવે બીજી બાજુ આપણે ટીંડોળાનું શાક બનાવી લઈશું. તો તે માટે મેં રાયજીરું અને તેલ લઈ લીધું છે. તેની અંદર 250 ગ્રામ જેટલા મેં આ રીતે કટ કરીને ટીંડોળા લઈ લીધા છે. 1 ચમચી હળદર એડ કરીને તેને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે થવા દઈશ. હવે 2 મિનિટ પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ટીંડોળાના શાકને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી એની અંદર મેં મીઠું અને લીલા મરચાં કટ કરીને લઈ લીધા હતા અને હવે એને આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું. થોડા સૂકા મસાલા કરી લઈશું. તો તે માટે મેં લાલ મરચું, હળદર તો એડ કરેલી જ છે, ગરમ મસાલો અને ધાણા જીરું એડ કરી લઈશ અને 1 ચમચી તલ એડ કરી લઈશ. અને તેને મિક્સ કરીને 5 મિનિટ માટે થવા દઈશ. મિત્રો, આ ટીંડોળાના શાકમાં તમે લસણ અને આદું નહીં એડ કરો ને તો પણ ખૂબ જ સરસ લાગે છે ખાવામાં. ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો આપણું શાક બનીને તૈયાર છે. લાસ્ટમાં હું લીલા ધાણા એડ કરી લઈશ તો આપણું ટીંડોળાનું સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર છે. હવે આપણે ગુજરાતી દાળ છે આપણી, તો એ વઘાર લઈશું. તો એના માટે મેં એક તપેલીમાં રાઈ જીરું, તેલ અને સૂકા મસાલામાં 2 સૂકા મરચાં, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 4 મરી અને 2 લવિંગ એડ કરી લીધા છે અને આ હિંગ એડ કરી લઈશ. 1 સમારેલું ટામેટું એડ કરી લઈશ
અને તેને ઢાંકીને થવા દઈશ 5 મિનિટ માટે. આ મીઠા લીમડાના પાન છે એ એડ કરી લઈશ. હવે 5 મિનિટ પછી આપણે જોઈ લઈશું તો આપણા ટામેટાં ગળીને ગયા છે સારી રીતે. તો હવે એની અંદર આપણી બાફેલી દાળ છે એ એડ કરી લઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. હવે દાળમાં આપણે 2 ટુકડા ગોળના એડ કરી લઈશું અને લીલા ધાણા, લીલા મરચાં અને આદુની આ રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું. દાળમાં છે ને આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે સૂકા મસાલા એડ કરી લઈશું. તો તેમાં મેં લાલ મરચું, ધાણા, જીરું, ગરમ મસાલો જે દાળનો આવે છે ને એ એડ કરી લીધો છે અને તેને વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશ. થોડો લીંબુનો રસ મિક્સ કરી લઈશ. હવે આપણે આ દાળને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દઈશ જેથી તેના મસાલા છે ને બધા સારી રીતે ચડી જાય અને તેનો સારો એવો ફ્લેવર આવે. હવે 5 મિનિટ પછી આપણે દાળને ચેક કરી લઈશું. તો આપણી દાળ બનીને તૈયાર છે. તો એની અંદર આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો આપણી આ ગુજરાતી દાળ તૈયાર છે. મિત્રો, મગને છે ને મેં 2 કલાક માટે પલાળી લીધા હતા જે અહીંયા કુકરમાં એડ કરી લઈશ અને તેને આપણે બાફી લઈશું. હવે તેની અંદર આપણે પાણી, મીઠું અને તેલ એડ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકીને બફાવા મૂકી દઈશું. કુકરને છે ને આપણે બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લઈશું અને આ બાજુ આપણે કઢાઈમાં રાઈ, જીરું, તેલ એડ કરીને બટાણા, બટાકા અને કેપ્સિકમનું શાક બનાવી લઈશું અને તેની અંદર આપણે તમાલપત્ર, 2 સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીને 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. હવે 2 મિનિટ પછી આપણે 2 સમારેલા મીડિયમ સાઇઝના બટાટા છે એ એડ કરી લઈશું. થોડી હિંગ એડ કરી લઈશ અને તેને મિક્સ કરીને થવા દઈશું આપણે આ શાકને. હવે 5 મિનિટ પછી આપણે સમારેલા કેપ્સિકમ એડ કરી લઈશું અને તેને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો આપણા બટાકા છે એ થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે અહીંયા હું ફ્રોઝન વટાણા એડ કરી લઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી વટાણા, બટાકામાં અને કેપ્સિકમમાં તેનો સ્વાદ સારી રીતે આવે. અગાઉ જે આપણે જે પ્યુરી તૈયાર કરી હતી ને એ હું અહીંયા એડ કરી લઈશ અને તેને મિક્સ કરી લઈશ. થોડું પાણી પણ એડ કરી લઈશ જેથી આપણી આ પ્યુરી તળીએ ચોંટે નહીં. હવે આપણે શાકમાં થોડા સૂકા મસાલા એડ કરી લઈશું. તો તે માટે મેં ધાણા, જીરું, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો એડ કરી લીધો છે અને 5 મિનિટ માટે આપણે આને મિક્સ કરીને થવા દઈશું. તો આપણું આ શાક બનીને તૈયાર છે. તો એની અંદર હું લીલા ધાણા એડ કરી લઈશ. હવે આપણે મગનું શાક બનાવી લઈશું. તો તે માટે મેં રાઈ, જીરું, તેલ, મીઠો લીમડો અને આ ચક્રફૂલ અને લવિંગ અને મરી એડ કરી લીધા છે. થોડા આ રીતે કટ કરેલા મરચાં એડ કરી લીધા છે. 1 સમારેલું ટામેટું એડ કરી લઈશું. હિંગ અને થોડું મીઠું એડ કરી લઈશું ટામેટા મુજબનું અને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું. તો આપણા ટામેટા સારી રીતે ચડી ગયા છે. એની અંદર સૂકા મસાલા એડ કરી દઈશું. મિત્રો, મેં બધી રીતે બધામાં આ રીતે સૂકા મસાલા એડ કર્યા છે કારણ કે વિડીયો મારો ખૂબ લાંબો થઈ જતો હતો એટલા માટે. તો મેં એની અંદર લાલ મરચું, ધાણા, જીરું, હળદર અને ગરમ મસાલો એડ કરી લીધો છે અને આ આપણા બફાઈ ગયેલા મગ એ પણ એડ કરી લઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. આ લીલા ધાણા છે એને મેં આ રીતે ક્રશ કરી લીધા હતા એ એડ કરી લઈશ. અને ઉપર થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું.
તો મિત્રો આ રીતે પણ તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, આ શાક ખાવાનું ખૂબ જ સરસ લાગે છે। હવે બટાકાના ભજીયા માટે મેં આ રીતે ચિપ્સ તૈયાર કરી લીધી છે અને તેને બાઉલમાં કાઢીને આ પ્રમાણે 5 મિનિટ માટે પલળવા દીધી છે અને આ બાજુ 1 કપ મેં ચણાનો લોટ લઈને તેને પાણી નાખીને ધીરે ધીરે આ રીતે મિક્સ કરી 7-8 મિનિટ માટે હું આને હાથથી ફેરવી લઈશ, જેથી તેની અંદર હવાના કણો ભરાશે અને આપણા બટાકાના ભજીયા છે ને ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બનશે, જાળીદાર બનશે અને લાંબો સમય જો આ ભજીયા રહેશે ને તો પણ એ ભજીયા સોફ્ટ જ રહેશે, ખૂબ જ ખાવામાં સરસ લાગે છે। હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું તો મેં એના માટે લીલા ધાણા, ચપટી હળદર, 1/2 ચમચી મરચું, સ્વાદ મુજબ મીઠું અને આ બેકિંગ સોડા એડ કરી લઈશું, ખાવાના સોડા કહીએ એ, અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો ભજીયાને આપણે સોફ્ટ બનાવવા હોય તો 7-8 મિનિટ પહેલી ટ્રીક છે ને એ જરૂર યુઝ કરવાની। હવે મેં આ રીતે ચિપ્સ તૈયાર કરી લીધી છે અને આપણું તેલ પણ આવી ગયું છે, તો ખીરું અને આપણી ચિપ્સ તૈયાર છે, તો આપણે ભજીયા પાડી લઈશું। હવે આ રીતે આપણે એક પછી એક બટાકાના ભજીયા તેલમાં આવી રીતે પાડી લઈશું અને તેને સારી રીતે તળાવવા દઈશું। તેલ સારું એવું ગરમ થઈ જાય ને પછી જ આપણા ભજીયા એડ કરવાના અને પછી આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું। તો મિત્રો આ રીતે આપણે ભજીયા બધા તળીને તૈયાર કરી લઈશું। તો જુઓ મિત્રો આપણા સોફ્ટ ભજીયા બનીને તૈયાર છે, ખૂબ જ ખાવામાં સરસ લાગે છે। તો મિત્રો હવે આપણે પડવાળી રોટલી બનાવી લઈશું, તો તે માટેનો મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે, તેની અંદર મીઠું અને તેલ એડ કરીને થોડું થોડું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરીને સારો એવો લોટ બાંધી લઈશું। મિત્રો જેટલો સરસ લોટ બંધાશે ને એટલી જ રોટલી આપણી વ્હાઈટે બનશે અને એકદમ સોફ્ટ પણ બનશે। તો હવે આપણી પડવાળી રોટલીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે મસાલા પૂરીનો લોટ તૈયાર કરી લઈશું, તો તે માટે મેં 1 કપ લોટ લઈ લીધો છે, તેની અંદર મીઠું, તેલ, મરચું, હળદર, ધાણા જીરું અને જરૂર મુજબ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ આપણે સારો એવો બાંધી લઈશું। તો આપણો આ સરસ એવો મસાલા પૂરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આમાંથી પૂરી વટી લઈશું, તો મેં નાના નાના લુઆ આ પ્રમાણે લઈ લીધા છે અને આપણે મસાલા પૂરી આપણે વણીને તૈયાર કરી લઈશું। આપણે ખૂબ જ સરસ સોફ્ટ એવો લોટ બંધાઈને તૈયાર છે એટલે આપણી પૂરી પણ સરસ બનશે। આ બાજુ તેલ પણ આવી ગયું છે અને હું આ રીતે બધી પૂરી તળી લઈશ। તો મિત્રો આપણી આ પૂરી પણ ખૂબ જ સરસ બનીને આવી રહી છે। તો આ રીતે બધી પૂરી હું તળી લઈશ। હવે પડવાળી રોટલી બનાવવા માટે મેં આ રીતે 2 નાના એક સરખા લુઆ લઈ લીધા છે, તેની અંદર તેલ અને ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરીને આ પ્રમાણે થેપલી વાળી લઈશ અને તેને વટી લઈશ। અને આ રીતે શેકી લઈશ। તમે જોઈ રહ્યા છો કે આપણા પડ છૂટા પડી જ રહ્યા છે શેકતી વિરાય, તો હું આ રીતે 2 પડ અલગ કરી લઈશ।
હવે એ જ રીતે આપણું જે તેલ ગરમ છે ને એમાં હું પાપડ તળી લઈશ. થોડા લીલા મરચા પણ તળી લઈશ. તો આપણું આ શ્રાદ્ધની થાળી તૈયાર છે, આપણું ગુજરાતી ભાણું તૈયાર છે. તો એમાં મેં મગનું શાક, ટીંડોળાનું શાક, વટાણા બટાકા, કેપ્સિકમનું શાક, દાળ ભાત, લીલા મરચા તળીને લઈ લીધા છે, આ ભજીયા છે આપણા સોફ્ટ એવા, પડવારી રોટલી અને પૂરી, અને સ્વાદિષ્ટ એવો આપણો આ દૂધપાક. તો મિત્રો, મારી આ શ્રાદ્ધની થાળી તમને કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને મારી આ ચેનલ મોન્સૂન્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મિત્રો. બાય, થેન્ક્સ ફોર વોચિંગ.